મારા આ પ્રકારના વિડીયો તમને સાંભળવા ગમતા હોય તો મારી આ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવા માટે અને બેલ બટન જે છે એને દબાવવાનું નહીં ભૂલતા. ધન્યવાદ. નમસ્તે, હું સુરેન્દ્રનગરમાં છું અને એક સરસ મજાની દુકાન, આમ તો સાયકલ સ્ટોર છે અને સુરેન્દ્રનગરમાં રહેતા હશે એ લોકો તો આ સાયકલ સ્ટોર કહું એટલે પ્રફુલ સાયકલ સ્ટોર એ જ માઇન્ડમાં આવે. 89 વર્ષ જૂની આ સાયકલની દુકાન અને એના સ્થાપક તો મારી સાથે દર્શનભાઈ છે અને દર્શનભાઈના દાદા એમણે આ સાયકલની દુકાન સ્થાપેલી. બહુ જુદા ઓકેઝનથી આજે દર્શનભાઈને સાથે આપણે વાત કરવાનું કરીશું. મૂળ અમે વિચરતી જાતિઓ સાથે કામ કરીએ અને વિચરતા સમુદાયના લોકોને નાની સાધનો એટલે સાયકલ છે, પેડલ રિક્ષા છે અને હાથલારી છે એ આપવાનું અમે કરીએ. એમાં હાથલારી અને સાયકલ જેની ઉપર સરાણીયા પરિવારો હેમરી ગોઠવી શકે એ બધું અમે અહીંયા પ્રફુલ સાયકલ સ્ટોરમાં બનાવડાવીએ. દર્શનભાઈ એ બધું કામ કરીને અમને આપે એમ. દર્શનભાઈ, એમાં આજે ઇન્ટરવ્યૂ કરવાનો પર્પઝ એટલો છે કે આમ એમનો બિઝનેસ, પણ એ બિઝનેસ ખરો પણ એમણે આમાં એક માર્જિન જે કહેવાય ને પોતાના નફાનું એવું એક પણ માર્જિન આ કામમાં નથી રાખ્યું એમ. એટલે સાયકલ અમને બહુ ઓછા કોસ્ટમાં પડે, લારી પણ એમ અમને બહુ ઓછા કોસ્ટમાં પડે. ખાલી જે કામ એમના ત્યાં મજૂર કરતા હોય એમને જે મહેનતાણું આપવું પડે પણ પોતાનો નફો એની અંદર ના રાખે. આ નફો ના રાખવાનું તો કોઈ વેપારી ના કરે એવું તમે કેમ કરો છો દર્શનભાઈ? મેડમ, મને જ્યારે ભાર્ગવભાઈ ફર્સ્ટ ટાઈમ મળ્યા અને મને જ્યારે એમને સંસ્થાની બધી વાત કરી તો મેં તો આને એક બિઝનેસની બદલે એક ધાર્મિક ઓપોર્ચ્યુનિટી તરીકે આને ધ્યાનમાં લીધું છે. કારણ કે અમે બાયકાસ્ટ જૈનમાંથી આવીએ છીએ અને હું ઘણી બધી અમારી દેરાસરની એવી સંસ્થા સાથે બી જોડાયેલો છું, તો મને એમ થયું કે જો હું જાતે તો આ વસ્તુ કરી શકવાનો નથી અને આ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે તો મેં જે સાયકલો આપી છે ને એ સાયકલમાં પણ હું 100% એટ કોસ્ટ કરાવું છું અને કંપની પાસેથી જ્યાંથી મારી સાયકલનું પરચેસ છે ને એમાં પણ જેટલું બને એટલું લો કોસ્ટ લઈ જાઉં છું. અને જે લારીઓ બનાવીએ છીએ આપણી સંસ્થાની એ લારીમાં પણ એવું કરું છું કે જે હું માણસને મજૂરીના 240 રૂપિયા ફિટિંગ ચાર્જ આપું છું, મારી કોસ્ટમાં એ 240 એડ કરીને હું લારી સંસ્થાને આપું છું. એટલે મને તો એક રીતે આ છે ને એક સારો સેવાનો લાભ મળી રહ્યો છે. અને મેં ભાર્ગવભાઈને આપણને પણ કીધું છે કે આમાં મને પણ કોઈ જો કે હજી આર્થિક રીતે પણ મને જો કોઈ સેવાનો લાભ મળે તો હું કરવા તૈયાર છું. આ સિવાય મારો અમદાવાદ ચશ્માનો શોરૂમ છે જે મારો દીકરો સંભાળે છે અને ઓપ્ટિકલ ઘણા બધા એવા વડીલો હોય છે કે જેમને ચશ્માના નંબર એક એજ પછી નંબર ફરજિયાત જોતા હોય છે, તો એના પણ જો આપ મને કોઈ સેવાનો લાભ આપો તો એ મારા માટે મારું સૌભાગ્ય હશે. બહુ જ મોટી વાત છે દર્શનભાઈની. અને ભગવાન, હું હંમેશા કહેતી હોઉં છું કે આપે બહુ બધાને છે પણ એમાં આપનાર વ્યક્તિઓનું હૃદય એટલું મોટું હોવું જોઈએ કે બીજાને આપી શકે એમ. આજે જ હું સુરેન્દ્રનગરમાં છું, હું એક બાને મળી એની વાત હું ખાસ તમારી સામે કરીશ. અમે માવજત કાર્યક્રમ ચલાવીએ ને એમાં એવા વડીલો કે જે નિરાધાર છે, જેમને સંતાનો નથી અને જેમના ખાવા પીવાની હવે ચિંતા છે, ભીખ માંગે છે અથવા કોઈ એમને આપે છે ને ખાય છે, એવા માવતરોને અમે દર મહિને રાશન આપીએ. તો આજે એવા એક માવતર દૂધરેજમાં રહે છે, જેઠીમાં, એમને હું મળવા માટે ગઈ. હું જ્યારે જેઠીમાંને મળી અને મેં એમને કીધું એમને દર મહિને રાશન આપીએ, એમના ભાઈ છે જે મેન્ટલી ચેલેન્જ છે એમનું પણ એ પાલન પોષણ કરે. એટલે જેઠી માને મેં કહ્યું કે માં આમ આ જીવન તમારું પૂરું થશે પછી ભગવાનના ઘેર જશો ત્યારે તમે ભગવાનને તમને કહેશે કે તમારે શું જોઈએ છે તો તમે ભગવાન પાસે શું માંગશો. તો જેઠી માએ એવું કીધું કે હું ભગવાનની પહેલાં તો બે હાથ જોડીને માફી માંગીશ અને એને એવું કહીશ કે તે મને આ મનખો આપ્યો, આ અવતાર આપ્યો, પણ મારાથી આ આખા જન્મમાં મુઠ્ઠી દાનનું દાન ધર્મ પુણ્ય નથી થયું તો હું માફી માંગીશ, મારે બીજું ભગવાન પાસે કાંઈ નથી જોઈતું. મારા ખ્યાલથી આ કેટલી મોટી વાત છે એમ. અને અહીંયા દર્શનભાઈ છે એ મને એમ છે કે તમને ભગવાને આ તક આપી છે એમ. અને બિલકુલ એમ. અને જૈન સમાજના પર્સ્પેક્ટિવથી તો હું હંમેશા કહેતી હોઉં છું કે આ એક એવો સમાજ છે, ઇવન પંજાબીઓમાં પણ મેં જોયું છે કે એમને એ ગળથુથીમાં એ શીખ જ આપવામાં આવતી હોય કે તમે જે કમાવો છો એનો 10મો ભાગ તો તમારે સમાજ માટે કાઢો એમ. અને એટલે જ કોઈ જૈનને તમે દુઃખી નહીં જુઓ એમ. આ મારું ઓબ્ઝર્વેશન છે, કોઈ પર્ટિક્યુલર કાસ્ટના પર્સ્પેક્ટિવથી નથી. પણ હા, ચોક્કસ એવું કહું છું કે જે પણ
પણ કમાઈએ છીએ, ભગવાને આપણને આપ્યું છે તો આપણે ભગવાનને એની સામે થોડુંક આ પ્રકારનું દાન ધર્મ કરી શકીએ તો ઘણું સરસ થાય. હું દર્શનભાઈની અને પ્રફુલ સાયકલ સ્ટોરની બહુ જ આભારી છું. ઇનફેક્ટ એમણે આખા ગુજરાતમાં હવે જ્યાં પણ અમે સાધન સહાય કરીએ સાયકલ કે હાથલારીની, તો અમે અહીંયાથી જ ઓર્ડર કરીએ છીએ અને અહીંયાથી ટ્રાન્સપોર્ટ હવે એ કરે છે, કેમ કે આટલું ઓછા ખર્ચમાં અમારા બીજે કોઈ જગ્યાએ અમને નથી મળતું એટલા માટે. તો બહુ જ બધો આભાર દર્શનભાઈ તમારો, તમે આ કરો છો ને અમને એટલી શાંતિ મળી ગઈ કે હવે અમારે ફક્ત તમને જ ઓર્ડર આપવાનો છે. મારી અત્યારે એક બીજી પણ ઈચ્છા છે કે આજ મારી દુકાને આપ પધાર્યા છો અને સંસ્થામાંથી, તો અત્યારે મારી પ્રફુલ સાયકલ સ્ટોર તરફથી આપની સંસ્થાને 21,000 રૂપિયાનો ડોનેશનનો ચેક આપો. અરે વાહ, મારી એક સૌભાગ્ય છે. અરે વાહ, થેન્ક યુ. અને તમે દર્શનભાઈ ખૂબ તરક્કી કરો એવું ઈચ્છીએ, અને તમારા હાથે હજી પણ વધારે સરસ મજાના શુભ કાર્યો થાય એમ. થેન્ક યુ.